अगर સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં બોરવેલમાં બાળકી પરવાનો મામલો સામે આવ્યો હતો તો મહત્વનું કહી શકાય કે બોરવેલમાંથી બાળકીને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી છે કલાકો સુધી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અંતે વહેલી સવારે 6 વાગે મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી બાળકી 35 ફૂટ બોરમાં પડી જતા ફસાઈ ગઈ હતી તો બચાવ ટીમ દ્વારા બોરવેલમાં કેમેરો ઉતારવામાં આવ્યો હતો બાળકીને બચાવવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા आर्मी एनडीआरएफ की टीम नु 21 कलाक ऑपरेशन चालू हतु भारे सवारे 6 वागे ऑपरेशन रोशनी पूर्ण थयु छे तो महत्वनु कही शकाय के जामनगर बोरवेल माथी बाळकी ने मृत हालत मा बाढ़ काटवामां आवी काल सवारे अमने कॉल लखधीर सिंह नो फोन आवेलो मने के भाई आवी रीते एक बेबी आमा पड़ी गई छे बोरमा तो जामनगर महानगरपालिका की टीम फायर सर्विसेस नी अने कालावड महानगरपालिका फायर सर्विस नगरपालिका फायर सर्विस बे अहीं स्थल पर पहुंचीने कामगीरी काल लगभग केटला सवारे 11:30 वागे 11:30 वागे थी कामगीरी चालू थई गई सतत ने हमणा 6 વાગ્યા સુધી આ કામગીરી સતત ચાલુ હતી એમાં પાછળથી પછી આર્મીની ટીમ જોડાણી હતી પછી એનડીઆરએફની ટીમ જોડાણી હતી આ સંયુક્ત ટીમે કામ કરેલો પછી એક પ્રાઇવેટ પાર્ટીનું રોબોટ બહુ સારું ઉપયોગમાં આવ્યું ને આખી રાત આ ઓપરેશન હમણાં સુધી ચાલેલું છે એક્ચ્યુઅલમાં જ્યારે અમને ખબર પડી સમાચાર મળ્યા કે બાળકી ફસાયેલી છે અમે અહીંયા પહોંચ્યા અને અમે ફર્સ્ટ ડેટા લીધા તો બોરવેલનો વ્યાસ અને અમારો જે રોબોટ છે બંનેનો સેમ હતો એટલે બોરવેલની અંદર અમારે રોબોટ અંદર લઈ જવો મુશ્કેલ હતો એ પછી અમે અમારા રોબોટને થોડો મોડિફાય કર્યો અમારો રોબોટ 8 ઇંચનો હતો ડાયાગ્રામ હવે અમે એમને લગભગ 5 કલાકની મહેનત પછી લગભગ 5 થી 5.5 ઇંચનો એમનો વ્યાસ અમે બનાવ્યો અને લગભગ 8:30 થી 9 વાગે રાત્રિના સુધીમાં અમે રોબોટ કમ્પ્લીટ કરી લીધો ત્યારબાદ અમે પહોંચ્યા ત્યાં સુધીમાં એનડીઆરએફની ટીમ આવી ગઈ હતી અને એ એમનું રેસ્ક્યુ ચાલુ હતું એમનું રેસ્ક્યુ દેવીલાલ 6 એનડીઆરએફ છે અમારી કો સૂચના લગભગ 10 બજે સૂચના મળી ફિર અમ 15-20 મિનિટમાં વહાં સે નિકલ ગયે ઉસકે બાદમાં હમકો 400 કિલોમીટર યહાં સે લગભગ પડતા હૈ તો હમ યહાં 6 બજે લગભગ પહોંચે 6:30 બજે ઉસકે બાદમાં હમને યહાં મુઆયના કિયા કે બચ્ચી ફંસી હુઈ હૈ પાણી ઉપર સે સર સે ઉપર સે નિકલા હુઆ હૈ कि दिखाई नहीं दे रही थी बच्ची उसके बाद में फिर हमने पानी को सहयोग आप लोगों के सहयोग से पानी को निकालना निकाल के फिर हमने जैसे ही हाथ दिखाई दिया तो अपने इक्विपमेंट है उनको भी सहयोग से आर्मी की सहयोग से और सिविल प्रशासन की सहयोग फायर ब्रिगेड की सहयोग से हमने उनको इक्विपमेंट से अपने अनुभव से उनको निकालने की कोशिश किया